ઓકે ચાલુ થઈ ગઈ છે. કોરોના વાયરસ દ્વારા થતો કોવિડ-19 ખૂબ જ ગંભીર રોગ છે. તે વિશ્વના મોટા ભાગના દેશોમાં ચેપ અને હેરાનગતિ કરી શક્યો છે. ગુજરાત રાજ્ય અને અમદાવાદમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો આનાથી અસર પામ્યા છે. અને દેશની વાત કરીએ તો 15 લાખ જેટલા લોકો સંક્રમિત થયેલા છે. આમાં અતિ ગંભીર રોગ છે અને એટલા માટે જ આપણે અહીં ભેગા થયા છે, જેથી કંઈક સારું ડિસ્કશન કરી અને કઈ રીતે આ બધી પરિસ્થિતિને પહોંચી વળવું તે વિચારી શકીએ. નેક્સ્ટ પ્લીઝ. જ્યારે કોરોના વાયરસની વાત કરીએ ત્યારે કોરોના વાયરસ વિશે તો આપણે ડિસ્કસ કરવાના જ છીએ, પરંતુ વાયરસ એટલે શું એ પહેલા સમજી લઈએ અને એ સમજ્યા પછી કોરોના વાયરસ વિશે આપણે કરીશું. રિતેશ હેલો. નેક્સ્ટ સ્લાઇડ. બીજી સ્લાઇડ. અત્યારે સ્લાઇડ પહેલી આવી ગઈ. બસ તો વાયરસ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વાયરસ એટલે શું આપણે ડિસ્કસ કરી રહ્યા છે. શોધ 1892 ની સાલમાં થઈ વાયરસ અને ઇવાનોસ્કી નામના વૈજ્ઞાનિક દ્વારા. ઇવાનોસ્કી ટોબેકો મોઝેક પ્લાન્ટ ઉપર કામ કરતા હતા. એક વનસ્પતિ છે ટોબેકો મોઝેક પ્લાન્ટ, એક વનસ્પતિ છે અને તે તમાકુ તૈયાર કરે છે. તો તમાકુની પર સંશોધન કરતા કરતા ઇવાનોસ્કીએ પ્રયત્ન કર્યો કે જો આમાં કઈ જગાએથી વ્યક્તિને અસર થાય તે શોધી શકીએ તો આપણે વાયરસ એટલે શું એ પણ સમજી શકીએ. તો 1892 ની સાલમાં તમાકુના રોગ વિશે કરતા કરતા આ વૈજ્ઞાનિકે શોધ્યું કે વાયરસ એક પ્રવાહી સ્વરૂપ છે. એટલે એટલા માટે જ વાયરસ માટે કહેવાયું છે કે ઝેરી પ્રવાહી. ગુજરાતીમાં પણ વિષાણુ શબ્દ વાપર્યો છે એટલે વિષ ધરાવતો અણુ. આમ વાયરસ એટલે શું એની શરૂઆત ઇતિહાસમાં થઈ અને ત્યાર પછી તો અનેક વાયરસને લગતી શોધ થઈ અને તે દરેકમાં વધારે ને વધારે જાણવા મળ્યું. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ લગભગ 1930ની આજુબાજુમાં થઈ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધને કારણે બધા બારણા ખુલ્લા થઈ ગયા અને વાયરસ વિશે સમજવામાં ખૂબ સરળતા રહી. નેક્સ્ટ પ્લીઝ. દર વર્ષે વાયરસ જુદા જુદા પ્રકારના શોધાતા ગયા
અને વૈજ્ઞાનિકો તારણ પર આવ્યા કે 60% વાયરસ પ્રાણીજન્ય છે. દર વર્ષે 100ની આજુબાજુ નવા નવા વાયરસ હમણાં છેલ્લા કેટલાય વર્ષોથી પ્રવેશ પામે છે. આમ 60% વાયરસ પ્રાણીજન્ય છે. અહીંયા વાયરસનું લિસ્ટ આપેલું છે અને સાથે પ્રાણીનું નામ પણ મૂકેલું છે. સ્વાઇન ફ્લૂ, H1N1, ઇન્ફ્લુએન્ઝા, રૂબેલા, એ દરેકના પ્રાણીનું નામ. ભૂંડ સ્વાઇન ફ્લૂ માટે, ઇન્ફ્લુએન્ઝા માટે મરઘા બતકા ડુક્કર, રૂબેલા માટે વાંદરો. નેક્સ્ટ પ્લીઝ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અન્ય વાયરસ તે ઇબોલા, જેના માટે વાંદરો છે પ્રાણી, હડકવા, કૂતરો, પ્લેગ ઉંદર, અને કોરોના ચામાચીડિયા, સિવેટ કેટ અને અન્ય પ્રાણીઓ. આમ 60% વાયરસ પ્રાણીજન્ય છે. નેક્સ્ટ, હવે આ વાયરસની આપણે વાત કરી ત્યારે એનો ઓરિજિન એટલે એના મૂળ વિષયની વાત કરી. હવે વાયરસનું બંધારણ કેવું છે એ આપણે જોવાનું છે. વાયરસ વાયરસ કહીએ છીએ આપણે, પણ શું છે એક્ઝેક્ટલી? એમાં તો સૌથી મધ્ય ભાગમાં ન્યુક્લિક એસિડ છે. હવે પહેલાં જે પ્રવાહી, ઝેરી પ્રવાહી એવી વાત કરતા હતા એ હવે પ્રવાહી નથી રહેતું, એનું સ્પેસિફિક સ્ટ્રક્ચર જોવા મળે છે. મધ્ય ભાગમાં એના ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ પણ ન્યુક્લિક એસિડ છે, આરએનએ પણ ન્યુક્લિક એસિડ છે. એ આનુવાંશિક લક્ષણો માટે જવાબદાર છે. હવે સામાન્ય કોષોની વાત કરીએ તો એમાં ડીએનએ અને આરએનએ હોય. વાયરસની વાત કરીએ ત્યારે એકલો ડીએનએ અથવા એકલો આરએનએ. એટલે જો ડીએનએ વાળો વાયરસ હોય તો એમાં માત્ર ડીએનએ જ હોય અને એના સ્ટ્રક્ચરની સંભાળ રાખે. એમાં જનીનો હોય છે અને એ જનીનો પ્રમાણે એ વાયરસ એનું વર્તન કરે. હવે ડીએનએ અથવા આરએનએ માં ન્યુક્લિક એસિડની આજુબાજુ, એટલે ડીએનએ કે આરએનએ જે હોય એની આજુબાજુ પ્રોટીનનું આવરણ છે. અને અમુક વાયરસમાં, બધા જ નહીં પણ અમુક વાયરસમાં પ્રોટીનના આવરણની આજુબાજુ, નેક્સ્ટ પ્લીઝ, આજુબાજુ, ઓકે આગળનું જરાક લો ને, અમુક વાયરસમાં પ્રોટીનના આવરણની આજુબાજુ એક સ્તર છે જે લિપોપ્રોટીન અને અથવા લિપોપોલીસેકેરાઇડનું બનેલું છે. નેક્સ્ટ પ્લીઝ. અન્ય ગુણધર્મો વાયરસના, વાયરસ અતિ સૂક્ષ્મ છે. તેનું કદ 10 થી 350 મિલીમાઇક્રોન છે. મિલીમાઇક્રોન એટલે 1 મિલીમીટરનો 10 લાખમો ભાગ. અને માઇક્રોન શબ્દ વાપરો ત્યારે 1 મિલીમીટરનો 1000મો ભાગ. એટલે ખૂબ નાના. તમે બેક્ટેરિયાની વાત કરો, જો તમને ખ્યાલ હોય તો એનોય સાઈઝ પણ આપણે માઇક્રોનમાં માપીએ છીએ. 10^-3, 1000મો ભાગ. 1000મો ભાગ તે અતિ સૂક્ષ્મતા વાયરસને બતાવે છે. હવે આવા વાયરસને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જરૂરી છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું સંશોધન, શોધ લગભગ 1930ની આજુબાજુ થઈ.
અને એ પછી દરેક વાયરસના સ્ટ્રક્ચર કેવા હોય, દરેક વાયરસની રચના કેવી હોય એ શોધાયું. બીજો પોઈન્ટ છે તે અકોષીય. વાયરસ પોતે અકોષીય છે, વાયરસ અકોષીય છે. બેક્ટેરિયાનો વિચાર કરો, બેક્ટેરિયાને જીવાણુ કહે છે ગુજરાતીમાં. બેક્ટેરિયા કે જીવાણુની વાત કરો તો તે એક કોષ વાળો છે, એક કોષ એનામાં હોય, માત્ર એક, એક કોષીય. અને દાખલા તરીકે માણસ, માણસમાં જોઈએ તો એમાં અનેક કોષો આવેલા છે અને બધા એકબીજાની સાથે મળીને કામ કરે છે. અકોષીય એટલે સજીવોનું પાયાનું એકમ. સજીવોનું પાયાનું એકમ એ મદદ કરે છે એને પૂરેપૂરી પૂરેપૂરા કાર્યો કરવામાં. ત્યારબાદ વાયરસ અલિંગી પ્રજનન કરી શકે છે, પણ તે પરોપજીવી હોવાને કારણે જીવંત કોષ વિના એનો વિકાસ શક્ય બનતો નથી. જીવંત કોષ અલિંગી પ્રજનન માટે જરૂરી છે. વાયરસની બાબતમાં બેક્ટેરિયામાં એવું ના હોય, બેક્ટેરિયામાં એ જાતે પ્રજનન કરી શકે. અહીંયા જીવંત કોષ, કોઈ પણ યજમાન તરીકે જીવંત કોષને લે અને તે અલિંગી પ્રજનન કરે. નેક્સ્ટ પ્લીઝ. વાયરસમાં ખાસ પ્રકારના જીવંત કોષો પ્રજનન માટે જરૂરી છે. આપણે પ્રજનન કરી શકીએ છીએ તો કીધું, પણ ખાસ પ્રકારના જીવંત કોષો જરૂરી છે, એ હોય તો જ પ્રજનન થાય. વાયરસ વનસ્પતિના કોષોમાં જાય તો, એટલે વનસ્પતિના વાયરસ હોય તો વનસ્પતિના કોષોમાં આ વાયરસ હોય અને ત્યાં એનું પ્રજનન થઈ શકે. જીવાણુના વાયરસ હોય જીવાણુ કોષોમાં અને ત્યાં એ પોતાનું પ્રજનન કરી શકે. એવી જ રીતે પ્રાણીના વાયરસ પ્રાણીના કોષમાં જાય અને પોતે પ્રજનન કરે. નેક્સ્ટ પ્લીઝ. હવે આ જીવાણુ કોષમાં પ્રજનન કઈ રીતે થાય ટૂંકમાં સમજાયું છે. આપણે માનવોની વાત કરીએ તો એકદમ એટલું બધું કોમ્પ્લેક્સ, જટિલ એની રચના છે કે એ સમજવું અઘરું છે. તેથી આપણે જીવાણુ કોષમાં પ્રજનન કેવી રીતે થાય છે તે ટૂંકમાં સમજી લઈએ. જીવાણુ કોષ આકૃતિમાં બતાવેલો છે અને એમાં એક પછી એક પ્રક્રિયાથી પ્રજનન થાય છે. હવે પહેલો સેલ તમે જોશો, પહેલો બેક્ટેરિયાનો કોષ, એને કાળું ષટકોણ જેવું બાઇન્ડ થયેલું છે. ષટકોણ ને પછી નીચે એક સિલિન્ડ્રિકલ ભાગ, એ જીવાણુ ઉપર અસર કરે. પછી એ એમાંથી જે ન્યુક્લિક એસિડ હોય ડીએનએ કે આરએનએ તે અંદર જાય. આ જે બહારનું ખોખું છે એ બહાર જ રહે. હવે આ ન્યુક્લિક એસિડ અંદર જાય પછી એ પૂરેપૂરો કબજો જમાઈ દે અને કબજો જમાઈ અને એકમાંથી તમે જાણી જોઈ શકો છો કે અનેક વાયરસ બને છે. એક જ વાયરસ એન્ટર થયું છે અને એમાંથી ઓછામાં ઓછા 300 જેટલા વાયરસના કણો ઉત્પન્ન થાય છે. તો આ રીતે જીવાણુ કોષમાં પ્રજનન થાય છે. નેક્સ્ટ નેક્સ્ટ પ્લીઝ.
મેં તમને વાત કરી એમ જીવાણુ કોષ જો યજમાન તરીકે હોય તો એક જીવાણુમાં આશરે 300 વાયરસ ઉત્પન્ન થાય. હવે એકવાર ઉત્પન્ન થયા પછી બહાર કઈ રીતે નીકળવું? તો પુખ્ત થતા વાયરસની વાયરસ જીવાણુની દિવાલ તોડીને બહાર આવે છે. આમ એ પોતાનું કાર્ય કરે છે. એટલે વાયરસનો તો ઉદ્દેશ જ જીવનનો એ છે કે મલ્ટિપ્લિકેશન કરવું, પ્રજનન કરવું. એટલે ગમે તે રીતે યજમાન કોષમાં પ્રવેશે છે અને પછી આખરે મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય, જીવાણુને તોડી કાઢે અને વાયરસ બહાર આવે. નેક્સ્ટ પ્લીઝ. હવે આપણે કોરોના વાયરસ વિશે ડિટેલમાં સમજીએ, વિગતે એનું ચર્ચા કરીએ. આ જે દેખાય છે તે કોરોના વાયરસની આકૃતિ છે. હવે પહેલું જે છે તે બહારનું સ્ટ્રક્ચર બતાવે છે અને બીજું જે દેખાય છે તે અંદરની રચના બતાવે છે. અંદરની રચના આપણે જોઈએ પહેલા. અંદર છે સેન્ટરમાં આરએનએ હોય છે. આરએનએ જનીન દ્રવ્ય તરીકે હોય છે જે આછા ગુલાબી કલરનું છે. એની આજુબાજુ આવરણ છે, પ્રોટીનનું આવરણ. હા, પેલું લાલ જે પટ્ટી છે એને એને એટેચ્ડ તે લિપોપ્રોટીન, લિપોપોલીસેકેરાઇડ નું લેયર. અને આ જે પીળા ફૂલ જેવા દેખાય છે તેને શુકી કહે છે. અંગ્રેજીમાં એને સ્પાઇક કહે છે. હવે જ્યારે આપણે સેનિટાઈઝર વાપરીએ છીએ, સતત જાહેરાતો આવતી હોય છે કે આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝર દરેકે વાપરવું જોઈએ. હવે એ વાપરીએ ત્યારે જે પ્રોટીનના આવરણ પછીનું જે સ્તર છે એ ઓગળી જાય છે. કારણ કે મેદનું બનેલું છે. મેદનું બનેલું આ સ્ટ્રક્ચર ઓગળી જાય છે અને એટલે વાયરસ કણ, વાયરસ પાર્ટિકલ કહો અથવા કણ કહો, એ તૂટી જાય છે. એટલે એટલા માટે જ આપણે આલ્કોહોલ માટે વધારે આગ્રહ કરીએ છીએ. હવે ખરેખર આલ્કોહોલ કઈ રોગ મટાડવાનો નથી. આલ્કોહોલ રોગ નહીં મટાડે, પરંતુ આ દિવાલ તોડી અને આપણને રાહત કરી આપે જેથી ઓછા વાયરસ આપણને અસર કરે. નેક્સ્ટ પ્લીઝ. હવે કોરોના વાયરસના ગુણધર્મ. કોરોના વાયરસ COVID-19 બહુ જ કોરોના વાયરસનો આ રોગ ખૂબ જ ગંભીર છે. કોરોના વાયરસ એક કુળનું નામ છે અને એ કુળમાં બીજા પણ વાયરસ આવે. આ એક ફેમિલી છે. એમાં નોવેલ કોરોના વાયરસ છે, એની 3 પ્રકારની જાતિ અંદર ગણાય છે. તે છે વાયરસ આલ્ફા, વાયરસ બીટા, વાયરસ ગેમા. હાલની જે મહામારી ચાલે છે, આટલા બધા લોકો મરી જાય છે, એ કોના દ્વારા થાય છે? તો એ છે વાયરસ બીટા. નોવેલ કોરોના વાયરસ નું બીટા જાત એ આ મહામારી માટે જવાબદાર છે.
नेक्स्ट एक वाक्य देखा तुम्हें, कोरोना वायरस ना गुणधर्म। कोरोना वायरस नु कद 120 मिली माइक्रोन छे। आपणे अन्य वायरस नु जोयेलू के ए 10 थी ते 350 मिली माइक्रोन जेटलू एनु कद छे। आ कोरोना वायरस नु कद 120 मिली माइक्रोन छे। એનો આકાર મુકુટ જેવો છે, કોરોનાનો અર્થ જ મુકુટ થાય છે, એનો આકાર મુકુટ જેવો છે, તેથી જ આ નામ પાડેલું છે. અહીં આરએનએ જનીન દ્રવ્ય તરીકે છે, આમાં ડીએનએ નથી, આરએનએ છે. હવે આરએનએ ની એક ખાસિયત છે, આરએનએ નો પ્રમાણમાં નાનો ટુકડો આ વાયરસમાં છે. બાકી સામાન્ય રીતે ડીએનએ હોય તો ડીએનએ વધારે પ્રમાણમાં હોય. આરએનએ જનીન દ્રવ્ય તરીકે હાજર છે. 56 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આ વાયરસનો નાશ થાય છે, એટલે ખાસા ઊંચા ઉષ્ણતામાન સુધી એને કશી અસર નથી થતી. આપણે અહીંયા ઉનાળામાં વધુમાં વધુ 44 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર થાય છે અને હાહાકાર મચી જાય છે. કોઈ વાર તો 45-46 પણ થતું હોય છે, એટલે હાહાકાર થાય એની કોઈ નવાઈ નથી. પણ 56 ડિગ્રીએ વાયરસનો નાશ થાય સંપૂર્ણ, એટલે જ્યારે જરૂર પડે ત્યારે આપણે આ નોલેજનો ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ પ્લીઝ. બીજા કોરોના વાયરસના ગુણધર્મો. મોટે ભાગે આ વાયરસ શ્વસન તંત્ર પર અસર કરે છે, પણ અમુક 2-10% કેસમાં ઝાડામાં આ વાયરસ હોય છે અને રોગની શરૂઆત ઝાડાથી થાય છે. 60 વર્ષની ઉંમરની વયવાળા બાળકો માટે અતિશય જોખમી છે અને બાળકો માટે અતિશય જોખમી છે, એટલે બાળક અને વૃદ્ધ એ લોકોએ બહુ જ કાળજી રાખવી પડે આવી જયારે મહામારી ચાલતી હોય ત્યારે. નેક્સ્ટ પ્લીઝ. હવે આપણે આના સામાન્ય લક્ષણો જોયા કોરોના વાયરસના. હવે કોરોના વાયરસ ફેલાય છે કેવી રીતે તે આપણે જાણવું છે. કઈ રીતે આટલી મોટી સંખ્યામાં કોરોના એકદમ હવામાં આવી જાય છે અને જેથી કેટલા બધા લોકોને નુકસાન થયેલું છે, તો કોરોના વાયરસનો ફેલાવો કઈ રીતે થાય છે તે આપણે જોઈશું. આપણે એના લક્ષણો તો હવે જાણીએ છીએ અને આપણે ચર્ચા કરી દીધી છે. હવે આ રોગનો, આ વાયરસ દ્વારા થતા રોગનો ફેલાવો. પહેલું છે ડ્રોપલેટ, ડ્રોપલેટ ઇન્ફેક્શન, ડ્રોપલેટ ચેપ. ડ્રોપલેટ ચેપ એટલે શું? એને ગુજરાતીમાં લાળકણ પણ કહે છે. લાળકણ ને ડ્રોપલેટ નો અર્થ એક જ થાય. ડ્રોપલેટ એટલે હવામાં તરતા અમુક સજીવો, વાયરસ કે બેક્ટેરિયા કે જે પણ, જે હવામાં તરતા હોય એને ધૂળના રચકણો લાગેલા હોય અને માણસની લાળ કે સલાઈવા એ લાગેલું, એટલે ડ્રોપલેટ થઈ જાય. હવે આ ડ્રોપલેટ ખૂબ જ અલગ અલગ સાઈઝની હોય છે. ડ્રોપલેટ અનેક સાઈઝમાં વાતાવરણમાં રહેતી હોય છે અને દરેકની અસર પણ અલગ અલગ હોય છે. ડ્રોપલેટ 0-5 માઇક્રોન કદ ધરાવતી હોય, માપ ધરાવતી હોય તો
એ હવામાં ભળી અને માણસના શ્વસન તંત્રમાં જાય છે, અને શ્વસન તંત્રમાં તે નાક દ્વારા અંદર જવાનો પ્રયત્ન કરે છે. ત્યાં કોઈક વાર નાસિકામાં ટ્રેપ થઈ જાય છે, બહુ નાના હોય ડ્રોપલેટ તો એ નાસિકામાં છટકું થાય છે એવું આપણે ગણીએ કહીએ છીએ. તો ત્યાં નાસિકામાંથી પછી અમુક વખતે આગળ નથી જઈ શકતું, અમુક વખતે જો નાની હોય ડ્રોપલેટ તો એ જઈ શકે. અને પછી ફેફસાના રોગો કરે, ફેફસા શ્વાસનળી અને બીજા જે જે રેસ્પિરેટરી ટ્રેક્ટમાં એટલે કે શ્વસન તંત્રમાં આવતા હોય એવા બધા જ ડ્રોપલેટ ચેપ ઉત્પન્ન કરે છે. હવે ધારો કે 5 માઇક્રોન થી ઉપર, હવે માઇક્રોન શબ્દ મેં પહેલા અછડતો લીધેલો, ફરીથી કહી દઉં છું, માઇક્રોન એટલે 1000મો ભાગ, 1 મિલીમીટરનો 1000મો ભાગ એટલે માઇક્રોન. હવે જ્યારે આપણે કહીએ કે 5 માઇક્રોન માપવાળો ડ્રોપલેટ, 5 માઇક્રોન એટલે બહુ જ નાનો કહેવાય. એટલે આવા જે નાના ડ્રોપલેટ્સ છે તે હવામાં પહેશે અને એ આપણા શ્વસન તંત્રમાં જાય, અને જો ગળાય નહીં તો આપણને ઇન્ફેક્શન એટલે ચેપ લગાડે. બીજું ધારો કે ડ્રોપલેટ છે તે 5 થી 10 માઇક્રોન વચ્ચે છે એની માપ, તો ડ્રોપલેટ એવા જે હશે 5 માઇક્રોન થી ઉપરના એ હવામાં રહેશે અમુક સમય સુધી, 9 ફૂટ સુધી, 6 થી 9 ફૂટ ના ગાળામાં એ લોકો હવામાં રહેશે અને પછી ધીરે ધીરે સપાટી પર બેસી જશે. ધારો કે 14 થી 48 માઇક્રોન એની સાઈઝ હોય તો એ પણ મોટે ભાગે હવામાં રહેવાના, એટલે લાંબો સમય હવામાં રહે, પછી એ નાના થતા જાય અને નાના થતા જાય તો એ ઇન્ફેક્શન કરવા માટે પ્રયત્ન કરે. એટલે 5 માઇક્રોનથી નીચે જો સાઈઝ હોય ડ્રોપલેટની તો એ શ્વસન તંત્રમાં 100% બેસી શકે, 5 થી ઉપરની હોય તો અંદર જતા વાર લાગે. અને ઘણી વખત 100 માઇક્રોન સાઈઝ હોય છે એટલે 0.1 મિલીમીટર. હવે આવા જે ડ્રોપલેટ છે તે જમીન ઉપર બેસી જાય છે, અને આપણી સામાન્ય રીત કેવી છે કે જમીન ઉપર જે ડ્રોપલેટ પડેલા હોય એ આપણને ખબર નથી, આપણને દેખાતા નથી, એટલે આપણે પેલા બાંકડા કે જેની પર બેસતા હોય એના ઉપર હાથ ફેરવીએ, પછી મોઢે હાથ ફેરવીએ, પછી કપાળે હાથ ફેરવો, આંખ બી આવી જાય અંદર, એટલે આ બધી જગાએ એ ચેપ લગાડે. એટલે ડ્રોપલેટ ચેપ બહુ જ અગત્યનું રીત છે જેને કારણે વાયરસનો ફેલાવો થાય. બીજું છે હવા દ્વારા, હવા દ્વારા પણ કોરોના વાયરસનો ફેલાવો થાય છે. હવામાં મેં તમને કીધું એમ બહુ જ નાના જો કણો હોય તો એ હવા દ્વારા આપણા શરીરમાં જાય, બાકી નહીં તો ડ્રોપલેટ જ જ્યારે બહુ નાના થઈ જાય ત્યારે હવામાં જ આવવાના છે, એટલે હવા દ્વારા એનો ફેલાવો થાય. પદાર્થો ઉપરની સપાટી દ્વારા પણ કોરોના વાયરસનો ફેલાવો થાય છે, એટલે પદાર્થો પરની સપાટી દ્વારા સપાટી પરનું ટ્રાન્સમિશન જોતા
આ વાયરસનો ફેલાવો થાય છે. હવે તમને એક પ્રશ્ન થઈ શકે કે શેને માટે કઈ રીતે આટલા બધા કોરોના વાયરસ ને બીજા બેક્ટેરિયા અને અન્ય વાયરસ બધા વાતાવરણમાં આવ્યા, કેવી રીતે વાતાવરણમાં એ લોકો એટલા એવી રીતે આવ્યા છે કે દરેક ગામ હોય ત્યાં માણસો તો હોય, અને માણસોમાં અમુક માદા હોય અમુક સાજા હોય. તો જે માદા હોય સ્પેશિયલી એ વ્યક્તિઓ જે માદા હોય એ વ્યક્તિઓ બીજાની સાથે વાત કરે, ગીતો ગાય અને છીંકો ખાય, આ બધાથી સૂક્ષ્મજીવો બહાર આવવાના છે અને એ સૂક્ષ્મજીવો જ આપણને ફરી ચેપ લગાડવાના છે. એટલે દર્દીની પ્રવૃત્તિઓ દ્વારા ઘણા સૂક્ષ્મજીવો આપણા એની અંદર આવી જાય છે. આમ ડ્રોપલેટ ચેપ, હવા દ્વારા થતો ચેપ, પદાર્થ ઉપરની સપાટી દ્વારા થતો ચેપ, આ બધા મહત્વના છે. પણ આ ચેપને લાવનાર કોણ? આપણે ને આપણે. એ મેં તમને કીધું એ રીતે વાયરસ આવી જાય. નેક્સ્ટ પ્લીઝ. હવે જે વાયરસ છે તે વાતાવરણમાં આવી ગયા છે અને ડ્રોપલેટ ઇન્ફેક્શન ને બધું થયેલું છે, એટલે ફેલાવો બહુ સરળતાથી થઈ શકે વ્યક્તિથી વ્યક્તિ સુધી. પહેલું, એમાં સીધો સંપર્ક થાય બે જણ વચ્ચે, આડકતરો સંપર્ક થાય કે અત્યંત નજીકનો સંપર્ક થાય, એ રીતે ફેલાય છે. અત્યારે આપણે કોરોના વાયરસનું જોઈએ છે કે ઘણી બધી જગાએ ચેપ લાગવાને કારણે, નજીકનો સંપર્ક હોવાને કારણે વાયરસનો ફેલાવો થાય છે. બીજું, એસિમ્પ્ટોમેટિક, એટલે કે શરીરમાં વાયરસ હોય પણ રોગના ચિહ્નો ન હોય, આવા વ્યક્તિઓને વાહક બને છે. શરીરમાં વાયરસ હોય, રોગના ચિહ્નો ના હોય, એટલે આ પોતે એક વાહક છે. એ સિમ્પ્ટોમેટિક લક્ષણ ધરાવતું એ વાહક છે, એટલે એ વાહક હોય તો બીજા જે સેન્સિટિવ સેન્સિટિવ યજમાનો હોય એ બધા અસર પામે અને એ બી ફરીથી વાહક બને. એટલે આ આપણને ખ્યાલ ના આવે કે આ લોકો આપણી આજુબાજુ છે, કારણ કે એને તો થયો નથી આવો રોગ, તે છતાં પણ એના શરીરમાં એ વાયરસ છે. એટલે આ રીતે એકથી બીજા વ્યક્તિ પાસે વાયરસ ઝડપથી ફેલાય છે અને વાહકોની સંખ્યા વધતી જ જાય છે. મેં તમને આગલી સ્લાઇડમાં એક વાત કરી, એ બહુ આપણને ખ્યાલ આવશે કે કેટલું બધું, કેટલા મોટા પ્રમાણમાં આ બધું થાય છે. વાયરસ હવામાં ફેલાયેલા છે, ડ્રોપલેટ્સ પણ છે હવામાં. હવે તમે ખાલી બેસ્ટ ઓફ લક એમ કહો, એટલે બેસ્ટ ઓફ લકમાં હજારો નહીં લાખો સૂક્ષ્મજીવો બહાર આવી ગયા. એટલે આ બધી ક્રિયાઓથી આપણને થાય કે એમાં શું વાત કરીએ એમાં, પણ એટલી મોટી સંખ્યામાં આનું માઇગ્રેશન થાય છે, એક જગાએથી બીજી જગાએ જાય છે અને આપણને તકલીફ ઊભી કરે છે. નેક્સ્ટ પ્લીઝ, નેક્સ્ટ પ્લીઝ. આ એક
સરસ આકૃતિ છે, એમાં વચ્ચે જે બતાવ્યો છે ભૂરા શર્ટ વાળા, એ માસ્ક પહેરીને બતાવ્યો છે. એટલે માસ્ક કેમ જરૂરી છે એ બતાવે છે. આ બાજુનું જે કાળું દેખાય છે, કાળામાં એક બહેનનો ફેસ છે અને એમાંથી એટલે એમને એમને છીંક આવે છે. એટલે આટલા મોટા પ્રમાણમાં આજે તમે જો જુઓ શાંતિથી તો કાળામાં વ્હાઈટ ડોટ્સ દેખાશે બહુ મોટા પ્રમાણમાં. એ વધુમાં વધુ સૂક્ષ્મજીવો એની એમાં હોય છે અને સૌથી વધારે ફેલાવો કરે. નેક્સ્ટ પછી આપણે લઈએ આને. નેક્સ્ટ, હવે વાયરસ ફેલાતો અટકાવવાના ઉપાયો. સૌથી પહેલું છે ચેપનાશકનો ઉપયોગ. ચેપનાશકને ડિસઇન્ફેક્ટન્ટ એના માટે શબ્દ પણ વાપરવામાં આવ્યો છે. ચેપનો નાશ કરે, ઇન્ફેક્શનનો નાશ કરે એ ચેપનાશક. હવે આની જ્યારે વાત કરીએ ત્યારે જોસેફ લિસ્ટર નામના સાયન્ટિસ્ટની પણ હું વાત કરીશ. જોસેફ લિસ્ટર પોતે ડૉક્ટર હતા અને બ્રિટનમાં પોતાની પ્રેક્ટિસ કરતા હતા. હવે ત્યારે ડૉક્ટર ત્યારે એમને થાય છે કે આ લિસ્ટર લંડનમાં રહેતા હોય છે અને ત્યાં એમને ઓપરેશનો ને બધું બહુ કાળજીથી લેતા કરતા હોય છે. ત્યારે આજથી 100-200 વર્ષ પહેલાની વાત, ત્યારે ચેપનાશકનો ઉપયોગ હતો જ નહીં અને કોઈ જાણતું જ નહોતું એના વિશે. ઓપરેશનો થાય, ડોક્ટરોનું નોલેજ હોય કે આ કઈ કયું તંત્ર ક્યાં આવ્યું ને પેટ ક્યાં આવ્યું ને ફેફસા ક્યાં આવ્યા ને બધું ખબર હોય, અને ઉપરના ભાગમાં જો સર્જરી કરવાની હોય તો પણ કરી દે. પણ કારણ કે આ બધા ચેપનાશક નો ઉપયોગ નહોતો, પેશન્ટ ગુજરી જતા હતા. ઓપરેશન સક્સેસફુલી થાય પણ પેશન્ટ બચે નહીં. પછી એ સમય એવું પણ થતું કે એનેસ્થેશિયા પણ નહોતું શોધાયું. એટલે એનેસ્થેશિયા નહોતું શોધાયું તેથી માણસ ઉપર નીચે થઈ જાય, કુદાકડા મારે એટલું દુઃખ થાય, કારણ કે સાવ એના વિના એનેસ્થેશિયા વિના કેવી રીતે સહન કરી શકે. એટલે બહુ ઓછા લોકોમાં, બહુ જ ઓછા લોકોમાં સફળતાપૂર્વક ઓપરેશનો પાર પડતા. હવે ત્યારબાદ ઓપરેશન વ્યવસ્થિત થવા માંડ્યા અને એનેસ્થેશિયા પણ બરાબર ઉપયોગ કરવા માંડ્યા. ત્યારે પણ શું થયું કે એનેસ્થેશિયા વાપરે, સારી રીતે ઓપરેશન કરે, તે છતાં પણ માણસો મરતા હતા અને આપણે સેકન્ડરી ઇન્ફેક્શન કહીએ છીએ તે, એને કારણે માણસો. એટલે જોસેફ લિસ્ટરે એન્ટીસેપ્ટિક ચેપનાશકનો ઉપયોગ કર્યો અને તેણે કીધું કે ઓપરેશન કરતી વખતે ઓપરેશન ટેબલ ચેપનાશકથી સાફ કરવું, ઓપરેશન કરતી વખતે ડૉક્ટરે પોતાનું એપરન ચેપનાશકથી એટલે કે સંપૂર્ણ નિર્જંતુકરણ કરવું, ઓપરેશન થિયેટરની હવા પણ એવી જ હોવી જોઈએ કે જે સંપૂર્ણ શુદ્ધ છે. એવી રીતે ડોક્ટરોએ કઈ રીતે રહેવું, નર્સે કઈ રીતે રહેવું, મોઢે એ લોકોએ માસ્ક બાંધી દેવા, એ બધું જોસેફ લિસ્ટરે ડિસ્ક્રાઇબ કર્યું. અને એણે જ્યારે એન્ટીસેપ્ટિક કમ્પાઉન્ડ વાપરવાના શરૂ કર્યા ત્યારે વાયરસ પોતે, જ્યારે ચેપનાશકનો ઉપયોગ કરવા લાગ્યા
ત્યારે માણસ બચવા માંડ્યા, એટલે ઓપરેશનો, ઇવન સેકન્ડરી ઇન્ફેક્શન પણ બચી તો લાગતું નહોતું. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે કેટલા સક્સેસફુલ છીએ. આમ જોસેફ લિસ્ટરે બહુ સરસ નિયમો બનાવ્યા અને એ નિયમોના આધારે અત્યારે પણ આપણે સારી રીતે ઓપરેશન કરી શકીએ છીએ. અત્યારે આપણે ઘરમાં તો ચેપનાશકનો ઉપયોગ કરવા જ માંડ્યા છે વારંવાર. બીજું નેક્સ્ટ કે વારંવાર હાથ ધોવા, સતત હાથ ધોયા કરવાના. કોઈ પણ વસ્તુને ટચ કરો તો હાથ ધોવાનું, અને હાથ એવી રીતે ધોવાનું 20 સેકન્ડ સુધી બે હાથને ભેગા કરી દેવાના. એના માટે આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝર વાપરવું, માસ્કનો ઉપયોગ યોગ્ય રીતે કરવો, માસ્ક, હાથના મોજા વધારે પહેરવા, આ બધું વાપરવું પણ વિવેકપૂર્ણ રીતે. માસ્ક તમે એક દિવસ આમનું મોઢું રાખો, બીજા દિવસે રિવર્સ કરી દો. મોજા પણ ગંદા ને ગંદા પહેર્યા કરો, અથવા ડિસ્પોઝેબલ હોય તે છતાં પણ વાપર્યા કરો. એટલે એ બધું આપણે છોડવું પડે. જો કોરોનાને ફાઇટ આપતી હશે તો આ બધું જ આપણે મૂકવું પડશે. એટલે હાથના મોજા પહેરો, અને ડિસ્પોઝેબલ હોય તો ફેંકી દેવાના, અને જો જાતે વોશ કરવાના હોય તો બરાબર વોશ કરીને ડેટોલથી ધોવાના, અને પછી આપણે બીજી વાર પહેરી શકીએ. એટલે એવી રીતે આ બધા ચેપનાશકનો ઉપયોગ છે. છેલ્લો પોઈન્ટ છે પીપીઈ, વ્યક્તિગત સંરક્ષણ સાધન અને ફેસ કવર. એ અત્યારે ખાસ આગ્રહ રાખે છે. જો આપણે ડોક્ટરો નર્સો બધા તો પહેરતા જ હોય છે, એટલે બહુ જરૂરી છે. નેક્સ્ટ નેક્સ્ટ પ્લીઝ. વાયરસ ફેલાતો અટકાવવા માટે અન્ય ઉપાયો પણ છે. ભૌતિક અંતર, પહેલું ભૌતિક અંતર 3 થી 6 ફૂટ જેટલું રાખવું. બીજું ગીચ વસ્તી વાળી જગ્યાએ જવું નહીં, જ્યાં સારી ચોખ્ખાઈ જાળવાતી ન હોય ત્યાં જવું નહીં. સામાજિક દૂરી જાળવવી, સામાજિક દૂરી એટલે સોશિયલ સોશિયલ પ્રસંગોમાં ભેગા નહીં થવું. થિયેટરમાં જવાનું બંધ કરવું, સ્કૂલોમાં ના જઈ શકાય, હોટલોમાં ઉપયોગ નહીં કરવો. એટલે એ સામાજિક દૂરી, એટલે એનું ખાસ કાળજી રાખવી. વાતાવરણ શુદ્ધ હોય તેવી જગ્યાએ જ જવું. હવે આગળ એક સ્લાઇડ છે, એ બતાવશો. ઓકે, નેક્સ્ટ. વાયરસને ફેલાતો અટકાવવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. અને રોગ પ્રતિકારક શક્તિ જો વધારે હશે તો જ આપણે ફાઇટ આપી શકીશું. તો એના માટે વિટામિન સી લેવું, સમતોલ આહાર લેવો, વ્યાયામ કરવો, પ્રાણાયામ કરવું, આ બધું જરૂરી છે. તો જ આટલા દર વર્ષે આમ તમે વિચારો તો એવા નવા નવા રોગો આવે છે. મહામારી કદાચ આ વખતે થઈ, પણ દર વખતે 3-4 મહિના તો એવા જતા જ હોય છે. એટલે રોગ પ્રતિકારક શક્તિ જો વધારે હશે તો બધા એમાંથી બચી શકશે. ઉષ્ણતામાન માપતા રહેવું અને ઓક્સિજન લેવલ માપતા રહેવું. બધા ઓક્સિજન લેવલ માપવા માટે હવે સાધનો પોતાના ઘરમાં રાખતા થઈ ગયા છે. એટલે રોગ પ્રતિકારક શક્તિ પૂરેપૂરી વધારવી તો વાયરસને ફેલાતો અટકાવી શકાય. નેક્સ્ટ. હવે COVID-19 રોગની સારવાર, એટલે મુખ્ય તો ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ પણ આપણે ટૂંકમાં લઈએ છીએ, કારણ કે આ
ભાગ ફર્ધર પછી ડિસ્કસ થવાનું. તો COVID-19 રોગની સારવારમાં હર્ડ ઇમ્યુનિટી આવે, પ્લાઝમા થેરાપી આવે, આમ તો વેક્સિન આવવું જોઈએ. પણ વેક્સિન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કોઈ વ્યવસ્થિત બનાવી શકે એમ નથી. મેં તમને કીધું કે હર્ડ ઇમ્યુનિટીમાં 70-80% પબ્લિકને રેઝિસ્ટન્સ પાવર વધે એ રીતે તૈયાર કર્યા છે. એટલે પછી જે બાકીના 30% છે એ પેલા 70% ઇમ્યુન હતા, એટલે એને કારણે આ 30% પણ ઇમ્યુન થઈ ગયા. ઇમ્યુન એટલે જેનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે તે ઇમ્યુન. એટલે હર્ડ ઇમ્યુનિટીમાં મોટાભાગનો વર્ગ, હર્ડ એટલે ટોળું, ટોળું એના મોટાભાગના લોકો સ્વસ્થ છે અને એ લોકોનો ઇમ્યુન સિસ્ટમ બહુ સ્ટ્રોંગ છે. એને કારણે પેલા 30% કે 10-20% અસર થાય છે, એટલે એમને પણ આ રોગ લાગે નહીં. એવી રીતે પ્લાઝમા થેરાપી, એમાં શરીરમાં રક્તકણ, લોહીમાં રક્તકણ, શ્વેતકણ, પ્લેટલેટ અને પ્લાઝમા હોય. એટલે પ્લાઝમામાં પ્લાઝમામાં એન્ટીબોડી હોઈ શકે. એટલે કોઈ પણ પેશન્ટ વધારે હેરાન થતું હોય તો આ પ્લાઝમા થેરાપી વાપરવામાં આવે છે અને પ્લાઝમા આખો બદલી કાઢે. પ્લાઝમા બદલે રેડ બ્લડ સેલ્સ, વ્હાઇટ બ્લડ સેલ્સ છૂટા પાડે અને લોકોને એનાથી માહિતગાર કરે. અને આવી હાઇડ્રોક્લોરોક્વિન જેવી એઝ સચ કોઈ જ દવા નથી, એટલે આવી દવાઓનું સજેશન છે ખાલી. સો થેન્ક યુ. હેલો શ્રીમત નીલાબેન, હા, તમારા સ્ટોક માટે ખૂબ ખૂબ આભાર. ભારતીય સમુદાય શિક્ષણ સંઘ તરફથી એકદમ સરળ શબ્દોમાં બધી રજૂઆત હતી.